આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ દહીં તીખારી. આ દહીં તીખારીને તમે બાજરાના રોટલા સાથે સર્વ કરશો, જેથી કરીને બધાને ખૂબ જ પસંદ આવશે. સાથે આપણે ભરેલા મરચા પણ બનાવીશું, એટલે સાંજના જમવા માટે એકદમ કાઠિયાવાડી ડીશ બનીને રેડી થશે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને જે વ્યૂવર્સે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેનો ખૂબ ખૂબ આભાર. તો દહીં તીખારી બનાવવા માટે આપણે એક પેન લઈ લેશું. તેની અંદર આપણે 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. દહીં તીખારીના વઘારમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, પણ જો તમને તેલ ઓછું પસંદ હોય તો તમે ઓછું પણ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું, 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું, 1/2 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું, 1/2 ચમચી આપણે શેકેલા જીરા પાવડર ઉમેરીશું અને 1-2 દાઢ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું. 2 સૂકા મરચાં ઉમેરીશું અને 1 ચમચી ઝીણું સમારેલું આદું ઉમેરીશું અને 2 ચમચી જેટલું આપણે ઝીણું સમારેલું લસણ ઉમેરીશું. લસણનો સ્વાદ દહીં તીખારીમાં સરસ આવે છે, એટલી કરીને આપણે થોડું વધુ ઉમેરીશું. પછી 1 મિનિટ સુધી આપણે તેને સારી રીતે સાતડી લેશું. 1 મિનિટ જેવો સમય થઈ જાય એટલે તેની અંદર આપણે મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી ઉમેરી દેશું. ડુંગળીને પણ તેલમાં આપણે સારી રીતે સાતડી લેશું. જો તમે અહીંયા ડુંગળી ન ખાતા હોય તો તમે અહીંયા ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે પેનને કવર કરીને 2-3 મિનિટ સુધી તેને સાતડવા માટે રાખી દેશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, જેથી કરીને આપણે ડુંગળી નીચેથી બળી ન જાય. હવે આપણે પેનનું ઢાંકણ ખોલીને આપણે ડુંગળીને ચેક કરી લેશું. ડુંગળી આપણી સારી રીતે કૂક થઈ ગઈ છે, તો હવે તેમાં મસાલા કરી લેશું. 1/2 ચમચી જેટલો આપણે હળદર પાવડર, 1/2 ચમચી આપણે ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દઈશું. પછી બધા મસાલાને આપણે 1-2 મિનિટ સુધી તેલની અંદર સારી રીતે સાતડી લેશું. અહીંયા તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે લસણ ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો. ફરીથી આપણે પેનનું ઢાંકણ ઢાંકી દેશું અને 1-2 મિનિટ સુધી આપણે વઘારને થવા દેશું, જેથી કરીને મસાલાનો કાચો સ્વાદ વઘારની અંદર આવે નહીં. અહીંયા પણ આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. તો અહીંયા વઘારની અંદર આપણે આ રીતના તેલ છૂટું પડે ત્યાં સુધીમાં આપણે વઘારને થવા દેવાનો છે. તો આપણો વઘાર બનીને રેડી છે. તો ઉપરથી આપણે લીલા સમારેલા ધાણા ઉમેરી દેશું અને આ વઘાર ઠંડો થાય પછી જ આપણે દહીં ઉમેરવાનું છે. જો વઘાર ગરમ હશે અને દહીં ઉમેરીશું તો આપણું દહીં એકદમ ફાટી જશે, એટલે આપણે તેને 5 મિનિટ સુધી ઠંડો થાય પછી જ આપણે દહીં ઉમેરવાનું છે. દહીં આપણે અહીંયા મોડું દહીં હોય તેવું જ આપણે દહીં લેશું. જો અહીંયા આપણે ખાટું દહીં લેશું તો આપણે અહીંયા ખાંડ ઉમેરવી પડશે, તેનો ટેસ્ટ સરસ નહીં આવે. એટલા માટે આપણે અહીંયા દહીં મોડું હોય તેવું જ ઉમેરવાનું છે. હવે ઝટપટ ભરેલા મરચા બનાવવા માટે આપણે અહીંયા આ રીતના મરચા લીધેલા છે. મરચાને આપણે વચ્ચેથી કાપા કરી લેશું. જો તમારે બીયા કાઢવા હોય તો તમે બીયા પણ કાઢી શકો છો. અને મરચાના સ્ટફિંગ માટે આપણે અહીંયા ચવાણાને ક્રોસ કરીને લઈ લીધેલું છે. હવે આ રીતે આપણે બધા જ મરચા ભરીને રેડી કરી લેશું. ચવાણાની અંદર બધો જ સ્વાદ આવી જાય છે, એટલે આપણે કોઈ ઉપરથી મસાલા ઉમેરવાની જરૂર નથી. અને આ મરચા ફટાફટ બનીને રેડી થઈ જાય છે. તો હવે આપણે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે રાખીશું. અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલને આપણે ગરમ થવા દેશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે મરચા ઉમેરી દેશું. મરચા ઉમેરાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી નાખશું. મરચાને આપણે હાઈ ફ્લેમ ઉપર જ સાતડવાના છે, જેથી કરીને આપણા મરચા એકદમ સોફ્ટ ન થઈ જાય. તો આ રીતે આપણે ચમચીથી મરચાને ફેરવતા જવાનું છે. તો આપણા મરચા 1-2 મિનિટમાં સતળાઈને રેડી થઈ ગયેલા છે. તો મરચાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. જો આ રીતે તમે મરચા બનાવશો તો બધાને મરચા ખૂબ જ પસંદ આવશે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને રેડી પણ થઈ જાય છે. તૈયાર થયેલા મરચાની ઉપર આપણે થોડું એવું નમક લગાવી દઈશું. તો હવે આપણે બધી વસ્તુ બનીને રેડી છે. તો ચાલો આપણે થાળીને સર્વ કરી લેશું. તો સૌથી પહેલા આપણે પ્લેટની અંદર દહીં સર્વ કરીશું. આ દહીંને આપણે બાજરાના રોટલા સાથે સર્વ કરીશું. સાથે આપણે માખણ, ગોળ, સલાડ અને છાશ અને પાપડ સાથે સર્વ કરેલા છે. સાંજના જમવા માટે જો તમે આ ડીશ બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે. અને જો અહીંયા તમને બાજરાનો રોટલો પસંદ ન હોય તો તમે ભાખરી કે રોટલી કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો આ દહીંને. તો સાંજના જમવા માટે આપણી કાઠિયાવાડી ડીશ બનીને રેડી છે.
આ રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. અને કમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી આ રેસિપી. મળીશું એક નવી રેસિપી સાથે, ત્યાં સુધી આવજો. જો તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.